नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 29 सप्टेम्बर जोईए आजना समाचार। रेलवे प्रवास दरमियान रिजर्व डब्बा में अनअधिकृत फेरियाओना त्रास मामले कच्छ प्रवासी संघे अपील प्रसिद्ध करी। नीलेश श्याम शाह श्री कच्छ प्रवासी संघ द्वारा जणાવવામાં આવ્યું છે કે રેલવે પ્રવાસ દરમિયાન રિઝર્વ કમ્પાર્ટમેન્ટમાં અનઅધિકૃત ફેરિયાઓનો ખૂબ જ ત્રાસ હોય છે। ખાસ કરીને સ્લીપર કોચમાં દર મિનિટે એક ફેરિયાની આવન જાવન હોય છે, જે થકી પ્રવાસીઓને અસહ્ય ત્રાસ ભોગવવો પડે છે। ચીજ વસ્તુઓના પણ તેઓ બેફામ રૂપિયા લે છે, એ માટે પ્રવાસીઓ જાગૃત બનવાની જરૂરત છે તથા અનઅધિકૃત ફેરિયાઓની ફરિયાદ ટીસીને કરવી જોઈએ। ટીસી આપણી પાસે ટિકિટ ચકાસણી કરે છે ત્યારે નાની ભૂલ માટે પણ દંડ વસૂલે છે અને જુદા જુદા કાયદાઓ બતાવે છે, ત્યારે ટીસીની એ પણ ફરજ થાય છે કે આવા ફેરિયાઓ પાસેથી પણ દંડ વસૂલવો જોઈએ। પ્રવાસીઓએ ટીસીને ફરિયાદ કરી આવા અનઅધિકૃત ફેરિયાઓને સ્ટેશને ડબ્બામાંથી નીચે ઉતારવાની ફરજ પાડવી જોઈએ। अगर टीसी कोई बाते असमर्थता दाखवे तो टीसी पासे फरियाद बुक मांगी तेमनी ज फरियाद तेमा लखवी अने एक कॉपी मांगी लेवी तथा प्रवासी संघ ने मोकलवी। कोई पण फरियाद आप ट्विटर पर पण करी शको छो अथवा आवनार स्टेशने स्टेशन मास्टर के आरपीएफ ने करी शको छो। रेलवे में रेल नीर सिवाय कोई पण पाणीनी ब्रांड वेची शकाती नथी, તે છતાંય અમુક અનઅધિકૃત ફેરિયાઓ ડુપ્લિકેટ પાણીની બોટલો વેચે છે, જે શરીરને હેલ્થને નુકસાન કરતા છે। પ્રવાસીઓની સુવિધા માટે સતત શ્રી કચ્છ પ્રવાસી સંઘ કામ કરી રહ્યો છે। પ્રવાસીઓએ પણ જાગૃતિ રાખી પ્રવાસમાં પડતી મુશ્કેલીઓ વિશે તાત્કાલિક રેલવેમાં ફરિયાદો કરવી જોઈએ, જેથી તંત્ર પણ સબ સલામત છે તેવું માનીને ચાલે નહીં અને ફરિયાદ ઉપર કાર્યવાહી કરી શકે, અને મુશ્કેલીઓની વાત પ્રવાસી સંઘને પણ કરવી જોઈએ તેમ નીલેશ શ્યામ શાહ શ્રી કચ્છ પ્રવાસી સંઘે અપીલ કરી છે। કચ્છ જિલ્લામાં કોવિડ વિરોધી રસીકરણ માટે ઝુંબેશ ચાલે છે। કોઈ પણ વ્યક્તિને રસી મૂકવવાની બાકી હોય તેમણે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો। રસીના કચ્છમાં પૂરતા ડોઝ છે, રસી મૂકાવો અને કોરોના સામે રક્ષણ મેળવો। અન્યને સંદેશ પણ આપો, કચ્છને કોરોના મુક્ત બનાવો। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।